હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. માં આશાપુરા ગુજરાતી હાઈ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ઇતિહાસ, ગુપ્ત યુગમાં અશ્વતંગાલીન સમાજ અને સંસ્કૃતિમાં આજે આપણે એના ટોપિકની ચર્ચા કરીશું. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શૈવ ધર્મ આ ત્રણ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરીશું. એના પહેલા આપણે આ દાસ મંડળીના તમે સાહિત્ય સાથે સાથે વિદેશી પ્રવાસીઓનો અહેવાલ એ ટોપિક વિશે ચર્ચા કરી હતી આપણે. તો હવે આપણે જોશું કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શૈવ ધર્મમાં સ્વામી. હવે આ છે આપણે બૌદ્ધ ધર્મ. ભારત
ने भक्ति शुरू करी शुरुआत करी। आ काळे महायान संप्रदाय बहु प्रचलित बन्यो अने आ संप्रदाय बौद्ध संतोनी कल्पनाने आगळ धरी शुं साहित्य रच्युं। હિનયાન પંથ પાસે અને ભાદરામાં જે પ્રવાહ ફેલાયો તે હિનયાન પંથ છે એ હિનયાન પંથ કાશ્મીર આરે અને નાગા દેવા પ્રદેશોમાં ઈ ફેલાયો એનો પ્રચાર અને પ્રસાર હિનયાન જે પંથ છે હિનયાન પંથ એનો પ્રચાર અને પ્રસાર એ કાશ્મીર અને નાગા દેવી આ રાજા પ્રદેશો છે ત્યાં ઈ ફેલાવા લાગ્યો। ગાંધાર એટલે અફઘાનિસ્તાન સુધીમાં પણ આ પ્રદેશમાં આ ધર્મ એ ફેલાવા લાગ્યો। ત્યારે બાકીના ભારતમાં મહાયાન પંથ વિશે આ વિશેષ પ્રચલિત થયો, પરંતુ અને સાહિત્યની રચનાને ચર્ચા કરવા સભાઓ યોજિત હતી કે ભારતમાં જે મહાયાન પંથ છે એ મહાયાન પંથ એ આ પ્રદેશ છોડીને બાકીના આ મહાયાનમાં વિશેષ પ્રમાણમાં એ પ્રચલિત બન્યું। અને લાસ્ટ આ સમયે નાગપેશીઓ મધ્ય ભારતમાં વિદિશા અને પદ્માવતીમાં રાજ કરતા હતા, જેમાં ભારવી નામનો રાજા હતો। તેનું રાજ્ય મથુરાથી બનારસ સુધી પ્રસરેલું હતું। આ ભારસીઓ શિવના લિંગની પૂજા કરતા તથા તેને મસ્તક પર ધારણ કરતા, તેથી તેઓ ભારવી શિવ કહેવાયા। તેમણે વિવિધ મતોને આગળ ધરી સાહિત્ય કૃતિઓ દ્વારા સુંદર અનુબોધન કર્યું। હિન્દુ ધર્મમાં આમ તો વૈદિક યુગથી શૈવ અને શૈવેતર વચ્ચે ઉપાસના પદ્ધતિના ફેરફાર નિર્દેશન છે। શિવ ધર્મ શૈવ ધર્મ અને શૈવેતર ધર્મ છે એમની ઉપાસનામાં વિવિધ વચ્ચે તફાવત જોવા મળે છે। આ સમયના યજ્ઞોમાં વધારો થયો, મોટાભાગના રાજવીઓએ અશ્વમેધ યજ્ઞ કરવામાં ગૌરવ અનુભવતા, પ્રયાગ બનારસ શૈવ ધર્મ સમુદાયને મુખ્ય કેન્દ્ર હતું। કયા કયા? પ્રયાગ બનારસ આ જે પ્રદેશો છે આ પ્રદેશો શૈવ ધર્મના મુખ્ય કેન્દ્ર હતા। આ પ્રદેશોમાં શૈવ ધર્મ છે એ શૈવ ધર્મ શું વધુ પ્રચલિત હતો। શૈવ ધર્મમાં લકુલેશ અને પાશુપત માહેશ્વર લિંગિયા જેવા જુદા જુદા શું જોવા મળે છે, આમાં અંતો જોવા મળે છે। સમય જતા પંથોમાં પણ કાપાલી અથવા અઘોર પંથ કે કાલ અને દક્ષિણમાં વીએસયુ પંથ જેવા સંપ્રદાય વિકસિત બને, તે ઉપરાંત પાસાથી ગણપતિ આદિ કે અને સૂર્ય તેમજ શક્તિના અનેક સ્વરૂપો જેમ કે અંબા પ્રસિદ્ધિ કાલી ભવાનીની ઉપાસનાથી શરૂ થઈ તેમજ નાગ અને વૃક્ષોની પૂજા પણ પ્રચલિત બની। હર્ષવર્ધન શિવ સૂર્ય અને બુધ એમ ત્રણેયની પૂજા કરતા આ ત્રણેય દેવો અનેક ભવ્ય મંદિર હર્ષવર્ધન કાળ દરમિયાન થયો। તે સમયગાળા દરમિયાન પણ આ શૈવ ધર્મ છે એ શૈવ ધર્મની પણ ઉપાસના અનેક ઘણી હતી। એના શૈવ ધર્મના અનેક જે અનેક ઘણા જે અલગ અલગ પંથો હતા એ પંથો રચીને પણ એની શું એની પૂજા અર્ચના કરતા હતા। એની સાથે સાથે આમાં અંબા છે, સિદ્ધિ છે, જોઈ વગેરે જે માતાઓ છે એમની પણ શું તે સમય ગાળા દરમિયાન એની પૂજા થતી હતી। એટલે કહી શકીએ તે સમય ગાળા દરમિયાન ધાર્મિક દ્રષ્ટિએ આ શૈવ ધર્મ એક સારી એવી ઉપાસનામાં માનતા હતા કે શૈવ ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ સારી રીતે તે સમય ગાળા દરમિયાન એ થતો હતો। જ્યારે હર્ષવર્ધન છે હર્ષવર્ધન શિવ સૂર્ય અને બુધ એમ ત્રણેયને શું કરતો હતો એ પૂજા કરતો હતો, અને એના સમયગાળા દરમિયાન અનેક એ ત્રણેય દેવોના મંદિરો પણ એ સમયગાળા દરમિયાન એમને બંધાવ્યા હતા। હા, તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક આપણો અહીંયા જ પૂર્ણ થાય છે। તમે તમારા સ્વાધ્યાય સ્વરૂપમાં બાકી નોંધમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે ટૂંકમાં લખો એ પ્રશ્ન લખવાનો થશે। હવે પછીના ક્લાસમાં આપણે વૈષ્ણવ ધર્મ વિશે ચર્ચા કરીશું। થેન્ક યુ।